સાબરકાંઠાના ઈડર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં આવેલ અનાજ માર્કેટ ખાતે ભરતી પ્રક્રિયા મામલે ચકચાર મચી જવા પામી છે. એક એક અખબારમાં જાહેરાત આપી સિઝનેબલ હંગામી ધોરણે સ્ટાફની જરૂરિયાત હોવાથી રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 14/3/2024 સુધીમાં અરજી કરવાની જણાવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે અનાજ માર્કેટના ચેરમેન દ્વારા આ વાતને વખોડી કાઢી હતી. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લેખિતમાં અરજી કરવામાં આવી છે. ઇડરે માર્કેટ યાર્ડની અંદર ખોટી ભરતી થવાના વાળો 12 પેપરો અને લેખિતમાં અમને મળ્યા. એનો અભ્યાસ કરીને આજે અમારે રૂટિન મિટિંગ તાલુકાની 13 તારીખે મિટિંગ હતી. મિટિંગની અંદર બધાના આગેવાનો મેં ફોન કર્યો એટલે મેં બોલાવ્યા. બોલાવીને મેં આખી ડિટેલથી વાત જોડ્યા પછી મને એમ થયું કે ખરેખર આટલું બધું જો ભારત સરકાર જો ખેડૂતોના પડખા ઉભી રહીને કંઈ પણ મદદ કરતી હોય અને મુક્ત બજાર ભાવ એટલે ખેડૂતને ખરે ખેતરના લીધે ઘરથી માલ વેપાર કરી શકે ખેડૂત એ રીતે શેષ વગર ના માર્કેટમાં કોઈ શેષ જેવી કોઈ આવક આવવાની નથી. અને આજે પરિસ્થિતિ માર્કેટ યાર્ડનો જીવતી માર્કેટ યાર્ડ જો માર્કેટ યાર્ડો જીવતી રહ્યું અને જો ખેડૂતને સપોર્ટ કરે તો બરાબર છે. પણ આમનો ખોટી ભરતીઓ કરે અને માર્કેટની અંદર જો આ રીતે ચાલતું હોય તો પૈસા લઈને જો ભરતી કરે એ યોગ્ય લાગતું નથી. એટલે કોઈ પણ સંજોગે અમે ચલાવી લેવાના નથી. જેથી કરીને અમે ભવિષ્યમાં જરૂર પડે તો અમે આંદોલન કરવા માટે સક્ષમ છે ભારતીય કિસાન સંઘ. આજરોજ 13 તારીખે ભારતીય કિસાન સંઘની કારોબારીની તાલુકા બેઠક હોવાથી મને સમાચાર મળ્યા એટલે હું અહીંયા આવ્યો હતો ખેડૂત હોલમાં. ઈડર માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદેસર એક ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. એ આજથી 15 દિવસ પહેલાં દૈનિક સમાચાર સંદેશની અંદર પ્રસિદ્ધિ પણ થઈ હતી. પણ ગઈકાલે એવા સમાચાર મળ્યા કે આ લોકોએ જે એજન્સીને કામ આપ્યું છે મહેસાણાની ત્યાં આ લોકોના ઇન્ટરવ્યૂ માટે બોલાયા હતા. એટલે આજરોજ મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. એ દૈનિક ભાસ્કરના પત્રકારશ્રીને મેં રૂબરૂ આપેલ છે અને આ પ્રક્રિયા બંધ રહે એના માટે ઠેઠ કેન્દ્રના સહકારિતા મંત્રી અમિત શાહથી માંડીને ગુજરાત સરકારના તમામ મંત્રીના વહીવટકર્તાઓને પત્રથી જાણ કરી છે કે આ ભરતી પ્રક્રિયા ખોટી રીતે થઈ રહી છે. ચાલુ કર્મચારીઓને કોઈ પ્રમોશન આપવું નથી અને નવી ભરતીઓ કરીને સીધા પ્રમોશનો આપીને મોટો ભ્રષ્ટાચાર કરવાની પહેલી કરી રહ્યા છે. એ બાબતે આજે હું માન્ય ચેરમેનશ્રીને પણ પત્ર આપું છું અને મારી સાથે જે નકલ છે તે તમામ નકલો આરપીઈડીથી તમામ ગુજરાત અને કેન્દ્રના માન્ય અમિતભાઈ શાહ સાહેબને પણ આ બધું તો કાર્યવાહીથી વાકેફ કરવાનો છું. એપીએમસીની ભરતી બાબતે જે ખોટી અને વાહિયાત વાતો બજારમાં ચાલી રહી છે એ બાબતે અમે બોર્ડે ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે આપણે ભરતી કરવાની નથી. હાલ ભરતી પ્રક્રિયા બાબતે કોઈપણ જાતની આગળની કાર્યવાહી કરવાની રહેતી નથી. એ રીતે બોર્ડે ભેગા થઈને નક્કી કર્યું. બોર્ડ ફરીથી જ્યારે બી કરવાનું થશે તો બોર્ડ ભેગા થઈને નક્કી કરશે કે આપણે કરવાની છે તો કરીશું.